મોકડ્રિલ યોજી તંત્રની સતર્કતા અને સજ્જતા ચકાસાઈ. ટેન્કરમાં બોમ્બ હોવાની જાણ થતા જ બોમ્બ સ્ક્વાડ, ડોગ સ્ક્વાડ, 108 ફાયર બ્રિગેડ અને જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી બોમ્બ ડિસ્પોઝની કામગીરી હાથ ધરી હતી. જિલ્લા તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા જામનગર રાજકોટ હાઈવે પર ફલ્લા ગામ પાસે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવશક્તિ હોટલ ખાતે અગ્રવાલ રોડ લાઇન્સ પ્રાઇવેટ લિમિટેડનું ટેન્કર થોડીવાર માટે રોકાયું હતું. વિરામ બાદ ડ્રાઈવર દ્વારા ટેન્કરની તપાસ કરાતા કોઈ વિસ્ફોટક જેવી વસ્તુ તેને ધ્યાને આવતા તેણે અગ્રવાલ રોડ લાઇન્સ પ્રાઇવેટ લિમિટેડના ભાવનાબેન કારિયાને તાત્કાલિક મોબાઈલ દ્વારા જાણ કરી હતી. ભાવનાબેન કારિયા દ્વારા તુરંત જામનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર સૌરભ પારઘી અને જામનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુને આ બાબતની મોબાઈલ દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી હાથ ધરતા પોલીસ, બોમ્બ સ્ક્વાડ, ડોગ સ્ક્વાડ, ફાયર બ્રિગેડ, ઇમરજન્સી સ્ક્વાડને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવાના આદેશ અપાયા હતા અને અગ્રવાલ રોડ લાઇન્સ પ્રાઇવેટ લિમિટેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બોમ્બ સ્ક્વાડ અને ડોગ સ્ક્વાડ દ્વારા ટેન્કરની ફરતે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક જગ્યાએ વિસ્ફોટક જેવી વસ્તુ નજરે પડી હતી. બોમ્બ સ્ક્વાડ દ્વારા તાત્કાલિક આ વિસ્ફોટને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો અને અંતમાં બોમ્બ સ્ક્વાડ દ્વારા આ સમગ્ર કવાયતને મોકડ્રિલ જાહેર કરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ મોકડ્રિલ ધ્રોલ પોલીસ SOG LCB પચકોસીએ ડિવિઝન તેમજ સ્ટાફ ઇમરજન્સી 108ના તમામ લોકોનો સાથ સહકાર આપવા બદલ અગ્રવાલ રોડ લાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરાયો હતો. મોકડ્રિલના કાર્યક્રમમાં ડાયરેક્ટર શ્રી પ્રવણભાઈ અગ્રવાલ, ભાવનાબેન કારિયા, HSSEHE હેડ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.